નમસ્તે પાછળના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર બાર સુધી ચર્ચા કરી હતી તેમાં એક્ઝામ્પલથી જોઈએ આપણે શું કીધું છે એમાં એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ હંડ્રેડ પ્લસ સાઇન એક્સ માઇનસ વન તો એમાં નીચે ઓપ્શન આપ્યા છે કે નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે વધે કે ચર્ચા કરવી એટલે કમ્પલસરી આપણે એનું વિકલન કરવું પડે એફડેસ એક્સ ઇક્વલ ટુ શું આવશે હંડ્રેડ એક્સ ડેસ ટુ નાઇન્ટીન પ્લસ કોસ એક્સ આનું શું થઈ જશે ઝીરો તો હવે પછી શું થશે આપણે સૌપ્રથમ પ્રથમ તો ઓપ્શન થી ચેક કરવાનું શરૂઆત કરીએ પહેલો ઓપ્શન છે જીરો ટુ વન એક્સ ની કિંમત આની વચ્ચે હોય તો શું થાય વધે છે કે ઘટે આપણે ચેક કરવાનું છે તો આનો મિનિંગ એવો થશે કે એક્સ ની કિંમત જીરો અને એક વચ્ચે છે સીધી વાત છે એક્સ રેસ ટુ નાઇન્ટીન

રેડિયન રેડિયનમાં કન્વર્ટ કરીએ તો શું આવશે ડિગ્રીમાં જીરો સોરી આ રેડિયનમાં મૂલ્ય આપણે લઈએ એને માં કન્વર્ટ કરીએ તમને ખ્યાલ હોવો જોઈએ કોઈ પણ રેડિયન માપ હોય એને અંશ માપમાં કન્વર્ટ કરવું હોય તો એકસો એસી ભાગ્યા પાય વડે ગુણી નાખો બરાબર એટલે તમને રેડિયનમાં મળશે સોરી અંશમાં મળશે આ રેડિયન માપ છે દાખલા તરીકે આ જીરો છે તો એ જીરો ડિગ્રી કહી શકાય લેસ દેન એક્સ લેસ દેન આ એક છે એટલે આને ગુણ્યા એક કરો આની ત્રણ પોઈન્ટ ચૌદ કિંમત લઈશું ભાગાકાર કરશો એટલે નિયર અબાઉટ સત્તાવન ડિગ્રી આવશે તો એનો મતલબ એવો થાય કે એક્સ એ પહેલા ચરણમાં છે તેથી કરીને લખી શકીએ કે એક્સ એ કયા ચરણમાં પ્રથમ ચરણમાં છે પ્રથમ ચરણમાં હોય તો ઓબ્વિયસલી કોસ એક્સ વિચ ઇઝ ગ્રેટર ધેન ઝીરો દેન આપણે જોઈએ શું થાય એફ ડેશ એક્સ બરાબર શું છે હંડ્રેડ એક્સ રેસ ટુ નાઇન્ટીન પ્લસ કોસ એક્સ આપણે જોયું કે આનું મૂલ્ય પણ ધન છે આનું પણ મૂલ્ય ધન છે બોથ આર પોઝિટિવ ધેન શું થશે બંનેનો સરવાળો છે ઇટ ઇઝ ઓલ્સો ગ્રેટર દેન ઝીરો તો વિકલન ઝીરો કરતાં મોટું હોય તો તમે કહી શકો એફ એ શું છે ચુસ્ત વધતું વિધ છે રાઈટ પેલો ઓપ્શન આપણા માટે નહીં આવે શા માટે નહીં આવે કેમકે દાખલાની રકમમાં આપણને શું કીધું છે કે કયા અંતરાલમાં ઘટે છે એટલે પેલો ઓપ્શન નહીં આવે પેલો ઓપ્શન નીકળી ગયો બીજો ઓપ્શન ચેક કરીએ શું આવે છે વિચ ઇઝ પાય બાય ટુ ટુ પાય તો શું આવશે પાય બાય ટુ એક્સની કિંમત શું આવશે કોની વચ્ચે છે પાય બાય ટુ થી લઈને પાય સુધી પાય એટલે શું થાય ફિફ્ટી સેવન અરાઉન્ડ સમથિંગ આટલા તો એનો મતલબ એવો થાય કે એક્સની કિંમત એક કરતા મોટી છે એક્સની કિંમત એક કરતા મોટી હોય તો એક્સ રેસ ટુ નાઇન્ટીન ઓલ્સો ગ્રેટર દેન વન મલ્ટીપ્લાય વિથ ધેન કેમ કે બંને બાજુ વડે આપણે આપણે છે તો મૂલ્ય મોટું આવશે આવશે હવે જોઈએ માટે શું લઈને પાય એટલે એક્સ એ બીજા ચરણમાં છે બીજું ચરણ થાય તો બીજા ચરણમાં હોય તો કોસેક્ષ મૂલ્ય કેટલું આવે જીરો કરતાં નાનું ઋણ આવે હવે જીરો કરતાં નાનું આવીને પણ એની રેન્જ શું આવે આપણે જાણીએ છીએ આપણે જાણીએ કે માઇનસ વન લેસ દેન એક્સ કોસ એક્સ લેસ દેન વન કોસની કોસનો જે વિસ્તાર છે માઇનસ વનથી વન છે અહીંયા આપણે એટલી ખબર પડી કે ઋણ છે એટલે જીરો કરતાં નાના છે એટલે આની ન્યૂનતમ રેન્જ કેટલી આવે માઇનસ વન તેથી કરીને લખીએ માઇનસ વન લેસ ધેન કોસ એક્સ લેસ ધેન જીરો ઓકે તેથી એફ ડેશ એક્સ બરાબર શું છે હંડ્રેડ એક્સ રેસ ટુ નાઇન્ટીન પ્લસ કોસ એક્સ તો અહીંયા તમે જુઓ તો એટલો આઈડિયા આવે કે આનું મૂલ્ય સો કરતાં વધારે છે આનું મૂલ્ય માઇનસ વન થી જીરો ની વચ્ચે છે તો આ વધારે મોટું મૂલ્ય છે જે પ્લસ છે એટલે આનું મૂલ્ય પણ કેવું આવશે જીરો કરતાં મોટું તેથી એફ એ કેવું થશે ચોસ્ત વધતું વિધેય ઘટતું વિધિ નથી મળ્યું મૂલ્ય જીરો કરતા મોટું છે એક્સ રેસ ટુ નાઇન્ટીન વિચ ઇઝ ઓલ્સો 0 દેન જીરોપ્લાય વિથ હંડ્રેડ દેન હંડ્રેડ ઇન્ટુ એક્સરેસ ટુ નાઇન્ટીન વિચ ઇઝ ગ્રેટર દેન ઇટ ઇઝ ઓલસો ઝીરો બીકોઝ ઓફ અહીંયા ઝીરો સાથે મલ્ટિપ્લાય કરશો એટલે ઝીરો થઈ જશે તો આ મૂલ્ય પોઝિટિવ છે પ્રથમ ચરણ છે એક્સ એ પ્રથમ ચરણમાં હોવાથી પ્રથમ ચરણમાં હોવાથી કોસ એક્સ આઈ મીન બધા ટાઇગોનોમેટ્રિક ફંક્શન પોઝિટિવ હજુ એટલે કોસ પણ પોઝિટિવ હોય છે તેથી કરીને લખી નાખી એફ ડેસ્ટ એક્સ વી ઇઝ ઓલસો ક્રિટન ઝીરો તેથી એફ એ શું આવશે ચોસ્ત વધતું વિધેય છે ઓકે આપણે ત્રણેય ઓપ્શનમાં ઘટતું વિધેય મળ્યું નથી તો ચલો આપણો ઓપ્શન ડી આવશે આપેલ પૈકી એક પણ એક અંદર જે ફંક્શન છે એ આપણને ઘટતું નથી મળતું ત્રણેય વધતું વિધેય મળે છે ઓકે અહીંયા દાખલો પૂરો આગળ જોઈએ ચૌદમો દાખલો છે શું રકમમાં કીધું છે એની નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય એફ એક્સ બરાબર વેર પ્લસ એક્સ પ્લસ વન એ અંતરાલ વન ટુ ટુ પર ચુસ્ત રીતે વધે છે ફાઈન વધે અને ઘટે ઘટેવો શબ્દ આવે પહેલું કામ આપણું શું હોવું જોઈએ વિકલનનું તો શું આવશે ટુ એક્સ પ્લસ એ આપણે અહીંયા શું કીધું એફ એ વન થી લઈને બે પર વધતું વિધેય છે વધતું ચુસ્ત વધતું વિધેય છે વિધેય છે તેથી આ પણ ઓલરેડી કન્ડિશન રકમ આપી દીધેલી છે આપણે એનો ઉપયોગ કરીએ વધતું વિધેય છે એનો મતલબ એવો કે એના વિકલનનું મૂલ્ય 0 કરતા મોટું હશે f'x કેટલા મળ્યા આપણને 2x a ગ્રેટર ધેન 0 હવે આપણે આપણે ઇન્ટરવલ ઉપર જઈએ કે x બિલોંગ્સ ટુ કોની અંદર લેવાને કીધા આપણે 1 થી લઈને 2 વચ્ચે અંતરાલ છે ક્લોઝ ઇન્ટરવલ છે એટલે વન લેસ ઓર ઇક્વલ ટુ શું અહીંયા ટર્મ્સ ક્રિએટ કરવાનું છે તો શું કરવું જોઈએ એક્સ ને બે વડે ગુણવું પડે એટલે આનું બે વડે મલ્ટિપ્લાય કરવું ટુ લેસ ઓર ઇક્વલ ટુ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ ફોર પ્લસ એ કરી દી એટલે ટુ પ્લસ એ લેસ ઓર ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ આપણે ન્યૂનતમ કિંમત જોઈએ વધતા વિધિ માટેની કંડિશન શું હતી મૂલ્ય જીરો કરતા મોટું હોવું જોઈએ તો આનું ઓછામાં ઓછી કિંમત આટલી છે તો આનું મૂલ્ય પણ જીરો કરતા કેવું હોવું જોઈએ મોટું અહીંયા એફડેસ એક્સની કિંમત મૂકો એટલે કે

ન્યૂનતમ કિંમત કિંમત ઓછામાં ઓછી કિંમત કેટલી હોય બે અથવા બે કરતા વધારે કિંમત માઇનસ બે છે સોરી ની ઓકે આગળ જોઈએ આ કોઈ અંતરાલ છે આય છેદગણ માઇનસ વન થી વન આનો મતલબ એવો થાય શું થશે કે જો એક્સ બિલોંગ્સ ટુ આઈ હોય તો એક્સ નોટ બિલોંગ્સ ટુ માઇનસ વન થી વન કેમ કે જો એક્સ આની અંદર આઈ ની અંદર પણ હોય અને આ અંતરાલમાં પણ હોય તો છેદગણ એક્સ આવે છેદગણ ફાય છે એનો મતલબ એવો આ બે માં કંઈક કોમન નથી જે આમાં છે આમાં નહીં હોય આમાં છે આમાં નહીં હોય તો જો એક્સ i ની અંદર હોય તો આમાં નથી ઓકે આ વાત એ ક્લિયર થઈ ગઈ હવે આપણે ફંક્શન ઉપર જોઈએ લસા લેવો એક્સ સ્ક્ર માઇનસ વન બાય એક્સ સ્ક્ર આપણે એટલી તો ખબર પડે કે એક્સ વર્ગ જીરો કરતા મોટા હશે બરોબર એટલે ભાગાકારનું કામ પૂરું હવે ઉપરની વાત કરીએ અંશની તો શું થશે અહીં એક્સ નોટ બિલોંગ્સ ટુ માઇનસ વન ટુ વન બરોબર ઉપર આપણે વાત કરીએ તેથી શું આવશે એક્સનું મૂલ્ય માઇનસ વન કરતા નાનું હશે અથવા તો એક્સનું મૂલ્ય વન કરતા કેવું હશે મોટું હશે બે ઓપ્શન છે વન ગ્રેટર ધેન લેસ ધેન એક્સ બે ઓપ્શન છે કેમ કે માઇનસ વન થી વનની વચ્ચેની કિંમતો આવતી નથી એની સિવાયની કિંમત એટલે કે બારની કિંમતો બારની કિંમત એટલે માઇનસ વન કરતા નાની કિંમત અને વન કરતા મોટી કિંમતો બંને બાજુ વર્ક કરી નાખીએ એક્સક્વેર એટલે અહીંયા માઈનસ વડે ગુણો ઋણ છે એટલે નિશાની ચેન્જ થઈ છે વન અહીંયા વન કિંમત મોટી છે કે વ્યસ્ત લેવાનું થાય ત્યારે પણ નિશાની બદલાય અસમતાની અને માઇનસ વડે ગુણો ત્યારે પણ નિશાની બદલાય અહીંયા માઇનસ છે વર્ગ કરવું એટલે માઇનસ વન ને માઇનસ વન વડે ગુણો તો જ વર્ગ કહેવાય તો એનો મતલબ એવો થાય કે માઇનસ વન ને આપણે માઇનસ વન વડે ગુણીએ એટલે બાજુ જોવા દો એટલે માઇનસ થી જાય એટલે જીરો લેસ ધેન એક્સ સ્ક્ર માઇનસ વન આનું મૂલ્ય જીરો કરતા મોટું છે બસ આનું જ કામ હતું આપણે ક્યાં અહીંયા આ તો ઓલરેડી જીરો કરતા મોટા છે અંશ પણ જીરો કરતા મોટા મળ્યા તેથી એફ ડેશ એક્સ બરાબર

જીરો થી પાઇબેટ ઉપર ચુસ્ત વધતું વિધે છે ઘટતું વિધે છે અને થ્રીબે ટુ થી લઈને ટુ ઉપર વધતું વિધે છે એ પણ હોમવર્કમાં તમને આવડી જશે અઢારમો એક્ઝામ્પલ છે એ પણ હોમવર્કમાં રહેશે જાતે ગણો ઓગણીસમો એક્ઝામ્પલ છે વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ આપણે લઈએ છીએ રકમમાં નથી આવ્યું પણ હું અહીંયા લખું છું એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઓકે શું કીધું વધતું વિધેય છે કયા અંતરાલમાં એ આપણે એચિવ કરવાનું છે શું કરશું આપણે વાય ઇક્વલ ટુ મતલબ વિકલન કરીએ એફ ડેશ એક્સ બરાબર શું થશે

ક્યારે ઋણ આવેલ્ય ક્યારેય ઋણ ના આવે ફોર એક્ઝામ્પલ આ બે છે એની માઇનસ બે ઘાત કરવું એટલે શું થશે વન ઓપોન્ટ ટુ સ્કવેર દેટ ઇઝ વન બાય ફોર ટ્વેન્ટી इज પોઝિટિવ જીરો કરતા મોટા છે રાઈટ એટલે એટલો આઈડિયા પણ આવે કે કોઈ પણ ઘાત નેગેટિવ હોવાથી મૂલ્ય નેગેટિવ નહીં થાય એનું મૂલ્ય નેગેટિવ નથી આપણને ખબર છે મૂલ્ય ટુ પોઈન્ટ સમથિંગ આવે છે બરોબર મૂલ્ય આવે પણ એ પોઝિટિવ છે કન્ફર્મ જીરો કરતા એ મોટા હશે તો એનું મૂલ્ય જીરો કરતા મોટું છે એટલે એ આપડા આપણી વાતમાંથી નીકળી જાય જે આપણે કન્ફર્મ ખબર પડી જાય એની ચિંતા નહીં કરવાની બે પોઈન્ટ લીધા આપણી પાસે એક્સ અને ટુ માઇનસ એક્સ આપણને આપણી જૂની મેથડ ખબર હોવી જોઈએ આ એક્સ માટે છે આ ટુ માઇનસ માટે છે એનું નક્કી બિંદુ શું થશે થશે ક્યાં ક્યાં એ થાય 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 આ હોય ત્યારે તો અહીંયા અને અહીંયા ટુ ઓકે બને ત્યાં સુધી આપણે કામ કરીએ જે આપણું પ્રોપર ફોર્મેટ છે એ શું કહે છે કે આવા જે ટર્મ આવે અવયવવાળા એમાં એક્સ પ્લસ હોવા જોઈએ ઋણ ન હોવા જોઈએ અહીંયા જો એક્સ માઇનસ આપણે શું કરશું અહીંયાથી માઇનસ કોમન કાઢી લઈએ એક કામ કરું રહેવા વાદ્યો નવું લખું છું એફ ઓફ એક્સ બરાબર શું આવશે માઇનસ કોમન કાઢી એટલે અહીંયાથી માઇનસ કોમન કાઢ્યું એટલે માઇનસ એક્સ ઈ રેસ ટુ માઇનસ એક્સ એક્સ માઇનસ ટુ એટલે આ પ્લસ આવી ગયા ઓકે હવે આ બે પદની આપણે વાત કરીએ તો શું આવશે અહીંયા હું ગ્રાફ ડ્રો કરું આ એક્સ છે આ ટુ છે આનું નિર્ણયક બિંદુ ઝીરો છે આનું નિર્ણાયક બિંદુ ટુ છે ડાબી બાજુના ટર્મ્સ માઇનસ જો ઉતાવળ નહીં કરતા મેં અત્યારે જે વાત કરી ને ખૂબ મહત્વની છે કઈ વાત કરી મેં કે અહીંયા એક્સ વાળો ભાગ છે એ હંમેશા પ્લસ રહેવો આગ્રહ રાખો બરોબર ટુ માઇનસ એક્સ લેવાના નથી લઈ શકાય પણ એ સમજણ ઉપર આધારિત છે એ થોડુંક વધારે તમારે ડીપમાં સમજવું પડે વિચારવું પડે પણ આ એક જનરલ પેટર્ન યાદ રાખો કે આવું હોય તો આપણે આવું કામ લેવાનું અને ડાબી બાજુનો ભાગ માઇનસ છે અહીંયા પ્લસ છે આ જે છે ટર્મિનલ છે આપણું તો આપણી પાસે ત્રણ સેક્શન ક્રિએટ થાય તો આપણે એક કામ કરીએ એફ ડેશ એક્સ નો ગ્રાફ ડ્રો કરીએ જીરો

આ જે માઇનસ છે ને આવું કદાચ છે તો આના માટેનું અન્ડરસ્ટેન્ડિંગ કેવું હોય ફોર એક્ઝામ્પલ આજે જે માઇનસ છે ને આ રીતે કન્સિડર કરી શકો તમે માઇનસ વન એક્સિયસ ટુ માઇનસ એક્સ એન્ડ એક્સ માઇનસ ટુ એટલે એક્સ એક્સ માઇનસ ટુ અને માઇનસ વન એટલે કે આ વન છે પોતે માઇનસ છે એટલે આ બધા માઇનસ ભાગે છે બસ તો જો કામ થઈ ગયું આપણો માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ એટલે અહીંયા પ્લસ આવશે

વત્વિદ પલસ વય વત્વિદ તેથી કરીન લખી નાખો કે f ડેશ x વિચ ઇઝ ગ્રેટર ધેન 0 મળે જ્યારે x બિલોંગ્સ ટુ 0 ટુ 2 x ની કિંમત 0 અને 2 ની વચ્ચે હોય ત્યારે તમને વેલ્યુ પોઝિટિવ મળે તેથી 0 થી 2 અંતરાલ અંતરાલમાં વધુ વિધે છે બરોબર વધતું સ્વાધ્યાય પૂરું સ્વાધ્યાય રાઈટ છ પોઈન્ટ બે કમ્પ્લીટ હવે આપણે આગળ જોઈએ છ પોઈન્ટ ની થોડીક થિયરી છે થિયરીનો ભાગ જોઈએ એની અંદર પહેલો ટોપિક છે સ્પર્શક સ્પર્શક કોને કહેવાય તો તમને ખબર છે કોઈ પણ કવ હોય વક્ર હોય જે તે બિંદુ એ ખાલી સ્પર્શ કરે અને સ્પર્શક કહેવાય તો આ સ્પર્શક ફોર એક્ઝામ્પલ આજે કવ કવ એટલે વક્ર બરોબર કૌ અને કૌ વંચ આપણે ગુજરાતી વક્ર થાય ફોર એક્ઝામ્પલ જે કવ છે એફ ઓફ એક્સ છે ફંક્શન અહીંયા જે બિંદુ છે એક્સ જીરો વાય જીરો છે તો આ નું જે સમીકરણ છે આને સ્પર્શક કહેવાય સ્પર્શક વક્ર ને કયા બિંદુ આગળ એક્સ જીરો વાય જીરો બિંદુ આગળના

કામ કરું આપણે થોડીક સ્પર્શકની જ વાત કરવી છે સ્પર્શકનું સમીકરણ સ્પર્શકનું સમીકરણ હવે તમારે આગળ બિંદુ હોય અને ઢાળ મળી જાય તો બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ આપણે અગિયારમાં અગિયારમાં ધોરણમાં રેખાઓ ચેપ્ટરમાં આપણે આવી ગયું કયું આવે સમીકરણ વાય માઇનસ વાય જીરો ઇક્વલ ટુ આ સમીકરણ આ યાદ રાખવાનું છે બરોબર એક્સ જીરો વાય પેલા તો શું યાદ રાખવાનું વક્રનું આ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ અને

બરોબર આ વાયડે મહત્વન વાળું જે ફોર્મ છે આના બરાબર જે ટર્મ્સ આપણને મળેલું છે જે પદ છે એની અંદર એક્સ ની જગ્યાએ બે અને જો વાય હોય તો વાયની જગ્યાએ ત્રણ નવ હોય તો કંઈ નહીં તો આની અંદર એક્સની જગ્યાએ હું બે મૂકી બે ગુણ્યા બે ચાર ચાર વત્તા બે છ જવાબ આ કિંમત કોની અંદર મૂકી દેવાની આપણું સમીકરણ કહ્યું છે વાય માઇનસ વાય જીરો વાય જીરો સમીકરણ વાય જીરો વાય જીરો કેટલા છે ત્રણ એટલે વાય માઇનસ વાય ઇક્વલ ટુ ધાળ એટલે કે છ કંશમાં એક્સ માઇનસ એક્સ જીરો એટલે આનું સાદરૂપ આપી દો એટલે કયું મળે સિક્સ એક્સ માઇનસ પ્લસ ત્રણ એટલે માઇનસ નવ ઇક્વલ ટુ જીરો આવું સમીકરણ મળશે સમજવા જેવી કે દાખલા તરીકે જો સ્પર્શક બે કન્ડિશન છે પેલી કંડિશન સ્પર્શક નો ઢાળ બરાબર જીરો આવે તો સ્પર્શકનું સમીકરણ સ્પર્શકનું સમીકરણ યાદ રાખજો વાય ઇક્વલ ટુ વાય જીરો સ્પર્શક કેવો હોય સ્પર્શક વાય ઇક્વલ ટુ ઢાળ જીરો થયાનો મતલબ એવો સ્પર્શક એક્સ અક્ષ ને સમાંતર આ ત્રણ મુદ્દા યાદ રાખજો જો સ્પર્શકનો ઢાળ જીરો આવે તો સ્પર્શકનું સમીકરણ વાય બરાબર બીજી અને સ્પર્શક નો ઢાળ અનંત હોય ઇન્ફાઇનેટ હોય તો સ્પર્શકનું સમીકરણ સ્પર્શકનું સમીકરણ એક્સ બરાબર એક્સ જીરો આવશે સ્પર્શક કેવો હશે હવે એક્સ અક્ષ ને સમાંતર હોય તો અહીંયા સ્પર્શક કેવો આવશે શિરોલંબ આવે શિરોલંબ એટલે વાય અક્ષ ને સમાંતર વાય અક્ષ ને સમાંતર આ બે ના મતલબ એક થાય વાય અક્ષ ને સમાંતર કયો કે શિરોલંબ બે નું અર્થઘટન સરખું થાય બે ના મતલબ સરખા થાય અહીંયા આપણે એક્સ અક્ષ ને સમાંતર કીધા એને કેવું હોય તો સમક્ષિતિ જેવું કહી શકો સ્પર્શક સમક્ષિતિ છે સમક્ષિતિ અને એક્સ અક્ષ ને સમાંતર બે ના મીનિંગ સરખા થાય બરોબર આવી રીતે હોય તો આ જે છે એને સમક્ષિતિ કહેવાય આ સમક્ષિતિ અને આ જે છે શિરોલંબ થાય આ શિરોલમ બસ આ બે મુદ્દા યાદ રાખજો જો જીરો હોય તો સમીકરણ આવું હોય એ સમક્ષિત હોય જો ઢાળ ઇન્ફાઇનેટ હોય તો સમીકરણ એક્સ બરાબર એક્સ જીરો હોય અને એ શિરોલમ એટલે કે વાય એક્સ ને સમાંતર હોય આની અંદર થીટા બરાબર કેટલા હોય જીરો અને આની અંદર ઇન્ફાઇનેટ આવેનો મતલબ મતલબ ઠીટા બરાબર શું હોય આની અંદર બરાબર ઝીરોની અંદર બરાબર ઓકે આ સ્પર્શકની આટલી થિયરી તમે વ્યવસ્થિત એક વાર બે વાર ત્રણ વાર તમને યાદ રહે અથવા તો ક્લિયરલી સમજાઈ ન જાય ત્યાં સુધી જોવાની છે આગળના દાખલા હોમવર્ક મેપે ગણજો અને હજી આપણી થિયરી બાકી છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એ થિયરી પછી આપણે છ પોઈન્ટ ત્રણ સધ્ય આપણે શરૂ કરીશું થિયરી આ થોડીક સમજો સ્પર્શકની મેં સમજાવી છે તે અને આ બે જે કિસ્સાઓ છે કેશ આપેલા છે આ જે એના બે વિકલ્પો છે કે શિરોલંબ હોય તો શું થાય સમાંતર હોય તો શું થાય એ થોડુંક સમજો અને એની આ બાબતો યાદ રાખો કે એનો ઢાળ જીરો હોય સમીકરણ આવું હોય એ સમક્ષિતિ જ કહેવાય આની અંદર ઢાળ ઇમ્ફાઈનાઇટ હોય બાય ટુ હોય ખૂણો સમીકરણ આવું હોય અને એને શિરોલંબ કહેવાય ઓકે અહીંયા આપણે આપણો ક્લાસ પૂરો કરીએ